રાજપૂત કરણી સેના દ્વારા કાર્યાલય ખાતે કોરોના રસીકરણ કેમ્પ યોજાયો હતો. કચ્છ કરણી સેના દ્વારા ભુજ કાર્યાલય ખાતે પ્રદેશ અધ્યક્ષ વીરભદ્રસિંહ જાડેજાના જન્મદિન પ્રસંગે સરકારની ગાઈડલાઈન મુજબ કોરોના રસીકરણ કેમ્પ યોજાયો હતો, જેમાં 45 વર્ષથી ઉપરના લોકોએ કોરોના વેક્સિન લીધી હતી. આ કાર્યને વધાવી લેવાયું હતું. દરેક લોકો પોતાના જન્મદિનની ઉજવણી દરમિયાન માનવતાનું કાર્ય કરે તો એક અનોખું કાર્ય કહી શકાય. આજે રસીકરણ કાર્યક્રમમાં લોકોએ વેક્સિન કરાવ્યું હતું. કોરોનાને લઈને લોકો માસ્ક પહેરે, સોશિયલ ડિસ્ટન્સ જાળવે તેવી અપીલ કરાઈ હતી. સ્ટોરી બાય હિતેશ જોશી, મા આશાપુરા ન્યૂઝ ચેનલ, ભુજ, કચ્છ. કચ્છ રાજપૂત ક્ષત્રિય મહિલા સભાની પ્રમુખ ચેતનાબા જાડેજા, આજરોજ ખૂબ જ એક સુંદર આયોજન કરવામાં આવ્યું છે કે કરણી સેનાના ઉપાધ્યક્ષ, ગુજરાત ઉપાધ્યક્ષ શ્રી વીરભદ્રસિંહ સાવરસિંહ જાડેજાનો આજે જન્મદિવસ હોવાથી અને એક સરસ સુંદર વિચાર આવ્યો છે કે આજે આપ સૌ જાણીએ છીએ કે કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે ખૂબ જ આ સુંદર કાર્ય કહેવાય કે બધા માટે એક જન્મદિવસ નિમિત્તે એને એક સુંદર આયોજન કર્યું છે કે રસીકરણ માટેનું જે પણ એક સરસ સુંદર આયોજન કર્યું છે તે બદલ વીરભદ્રસિંહને પણ ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું અને એમને જન્મદિવસની હાર્દિક શુભકામના આપું છું. કરણી સેના ગુજરાતના ઉપાધ્યક્ષ અને કચ્છ જિલ્લા કરણી સેનાના પ્રમુખ શ્રી સન્માનીય વીરભદ્રસિંહજી સાવરસિંહજી જાડેજાનું આજે જ્યારે જન્મદિવસ છે ત્યારે એમણે જન્મદિવસના પ્રસંગે એક દિવ્ય કાર્ય કર્યું છે કે આપ સૌ જાણો છો કે સમગ્ર દેશ અને દુનિયામાં જ્યારે કોરોનાની મહામારીમાં આપણે સૌ સામનો કરી રહ્યા છીએ ત્યારે ભુજના પ્રજાજનોને જેમની ઉંમર 45 વર્ષથી ઉપરની છે એમને કોવિડની રસી માટે આજે એક દિવ્ય કાર્ય કરી અને રસીકરણનું કેમ્પ કરેલું છે. સમગ્ર ભુજના પ્રજાજનોને એમણે આમંત્રણ પણ પાઠવેલું છે કે જેમણે સમયસર રસી નથી લીધી એમને રસી લેવા માટેનું આજે વહીવટીતંત્ર સાથે રહીને કોવિડની રસી લોકોને અહીંયા સરળતાથી મળી રહે અને જન્મદિવસની સાથે લોકોની સુખાકારી માટે પણ એમણે જ્યારે ચિંતા કરી છે. આપ સૌ જાણો છો કે કોરોનાનો જે બીજી લહેર છે એ વધી રહી છે ત્યારે ખૂબ પ્રમાણમાં ફેલાઈ રહી છે ત્યારે લોકોને એના માટેનો એક અક્ષર ઈલાજ એક જ છે કે સમયસર 45 વર્ષથી ઉપરના જે લોકો છે એમને સમયસર રસી મળી રહે. ખાસ કરીને આજે જ્યારે વીરભદ્રસિંહજીનો જન્મદિવસ છે ત્યારે અમારા સમાજના પણ આ વિસ્તારની અંદર ઘણા બધા ભાઈઓ રહે છે ત્યારે સમાજ ખાસ કરીને રાજપૂત ક્ષત્રિય સમાજની બહેનોને એક અલગદાયક વ્યવસ્થા થાય એના માટે મહિલાઓ માટે પણ અલગ કેમ્પ કરી અને રસીની સુગમ વ્યવસ્થા કરી છે. આપણા ભારતના સન્માનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશવાસીઓને જ્યારે સંદેશો આપ્યો છે કે 2 ગજની દૂરી અને માસ્ક આપણે સૌ ફરજિયાત પહેરીએ અને સંક્રમણ અટકે એના માટે આપણે ભીડભાડવાળી જગ્યા ટાળીએ, ખાસ કરીને કામ વગર ઘરથી બહાર ન નીકળીએ અને ભાઈ શ્રી વીરભદ્રસિંહે આજે સમગ્ર યુવાનોને અપીલ કરેલી છે કે આપ સૌ જેમણે પણ રસી ન લીધી હોય તો આપ આ કેમ્પની અંદર કરણી સેનાના કાર્યાલયમાં આવી અને સૌ રસી લો. ખાસ કરીને આજે જ્યારે સવારથી એમણે જન્મદિવસની ઉજવણી રસી માટે પણ લોકોને અપીલ કરેલ છે ત્યારે ખૂબ મોટી સંખ્યામાં લોકોએ રસીનો લાભ લીધેલું છે. રાજ્ય સરકારની પણ ગાઈડલાઈન મુજબ અને ભારત સરકારની ગાઈડલાઈન મુજબ રસીકરણમાં ખાસ કરીને લોકોએ ભરપૂર અહીંયા આવી અને રસીનો પૂરેપૂરો લાભ લીધેલું છે અને આપણે સૌ મા આશાપુરાને વિનંતી કરીએ, માતાજીને પ્રાર્થના કરીએ છીએ કે સમગ્ર કચ્છમાં જલ્દીથી કોરોના ભાગે એના માટે આજે આપણે સૌ સાથે સંકલ્પ લઈ અને લોકોની સુખાકારી જળવાઈ રહે એના માટે માતાજીને અપીલ કરીએ છીએ.